નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે સંકલ્પ પત્ર મેનિફેસ્ટો જાહેર કર્યું છે. મેનિફેસ્ટોમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ફોકસ કરવામાં આવ્યું. દાવો કરાયો કે આ મેનિફેસ્ટો 6 કરોડ લોકોની મદદ લઈને તૈયાર કરાયો છે. તેને સંકલ્પ ભારત, સશક્ત ભારતનું નામ અપાયું છે. ત્યારે ગૃહપ્રધાન રાજનાથસિંહે ભાજપના સંકલ્પ પત્રમાં કેટલાક મુદ્દાઓ કયા. મેનિફેસ્ટોમાં ભાજપના વાયદા પર નજર કરીએ તો સિટીઝન એમેન્ડમેન્ટ બિલને સંસદના બંને ગૃહમાં પાસ કરાવી તેને લાગુ કરાવવા જણાવ્યું, પરંતુ કોઈપણ રાજ્યની કલ્ચરલ અને ભાષા ઓળખને બચાવીશું. દેશની સુરક્ષા સાથે ક્યારેય અમારી સરકાર સમજૂતી નહીં કરે. રામ મંદિરના સંકલ્પનું પણ પુનરાવર્તન કરાયું છે. અમારો પ્રયત્ન રહેશે કે રામ મંદિરનું નિર્માણ ઝડપથી થઈ શકે. વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોની આવક 2022 સુધીમાં અમે બમણી કરી જ દઈશું. તે વાયદો પણ અમે પૂરો કરીશું. 1 લાખ સુધી ક્રેડિટ કાર્ડ પર જે વ્યાજ મળે છે 5 વર્ષ સુધી તે વ્યાજ 0% રહેશે. ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન આપવામાં આવશે. અમે નિર્ણય કર્યો છે કે 25 લાખ કરોડ રૂપિયા ગ્રામીણ ક્ષેત્રમાં વિકાસના કામ માટે ખર્ચ કરવામાં આવશે. ખેડૂત સન્માન યોજના અંતર્ગત 2 હેક્ટર કરતા ઓછી જમીનવાળાને વાર્ષિક રૂપિયા 6,000 આપવામાં આવશે. તેનો પહેલો હપ્તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ હવે વડાપ્રધાને એવો નિર્ણય લીધો છે કે આપણે હવે 2 હેક્ટરથી ઓછી જમીનવાળા નહીં, પરંતુ દરેક ખેડૂતને વાર્ષિક 6,000 આ યોજના અંતર્ગત આપીશું. યુનિફોર્મ સિવિલ કોડ આજે પણ અમારી પ્રાથમિકતામાં છે અને અમે તેને લાગુ કરીશું. આતંક વિરુદ્ધ 0 ટોલરન્સ પોલિસી રહેશે. ભારતમાં થતી ઘૂસણખોરી માટે અમે કડક પગલાં લઈશું. મેનિફેસ્ટો જાહેર કરતા પહેલા અમિત શાહે દેશના 5 વર્ષને ઐતિહાસિક ગણાવ્યા. ઉલ્લેખનીય છે કે સંકલ્પપત્ર જાહેર કરતા પહેલા અમિત શાહે કહ્યું હતું કે 2014માં અમે દેશની સામે 5 વર્ષનું વિઝન રાખ્યું હતું. તેના પર દેશની જનતાએ વિશ્વાસ રાખીને અમને બહુમત અપાવ્યું. પૂર્ણ બહુમત છતાં અમે NDAની સરકાર બનાવી અને દેશને આગળ વધારવાનું કામ કર્યું. અમિત શાહે કહ્યું કે અમારા કાર્યકાળના 5 વર્ષમાં અમારી સરકારે ઐતિહાસિક કામ કર્યું છે. દેશના ઇતિહાસમાં 5 વર્ષે વિકાસ માટે ઓળખવામાં તેને આવશે. તેમણે કહ્યું કે બીજેપી સરકારે દેશમાં અસ્થિરતાને પૂરી કરી. અમારી સરકારે 50 કરોડ લોકોને ગરીબી સ્તરમાં સુધારો કર્યો. આજે દેશ મહાશક્તિ બનીને સામે આવી ગયો છે. 2014માં ભારતની અર્થવ્યવસ્થા 11મા નંબર હતી. આજે આપણો દેશ દુનિયાની 6ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. आतंकवाद का जहां तक प्रश्न है, उसके प्रति हमारी जीरो टॉलरेंस की पॉलिसी थी, है, और जब तक आतंकवाद समाप्त नहीं होगा तब तक हमारी यह जीरो टॉलरेंस की पॉलिसी आतंकवाद के प्रति रहेगी. यूनिफॉर्म सिविल कोड, इसके प्रति, इसको लागू करने के प्रति हमारी प्रतिबद्धता थी, है, इस काम को करेंगे. भारत में होने वाले इन्फिल्ट्रेशन, अवैध घुसपैठ को रोकने के लिए जितनी भी सख्ती करनी होगी हम वो सख्ती करेंगे, लेकिन घुसपैठ को पूरी तरह से रोकेंगे. महिलाओं के लिए महिला कार्यबल भागीदारी दर बढ़ाने की दिशा में काम करेंगे. वैसे हमारे यहां महिलाओं का पार्टिसिपेशन, अन्य सर्विसेज की बात छोड़ दीजिए, हमारी फोर्सेज में भी बढ़ा है, काफी बढ़ा है. देखिए, और अधिक आगे बढ़ाएंगे. 3 तलाक के विरुद्ध कानून बनाकर मुस्लिम महिलाओं के लिए हम न्याय सुनिश्चित करेंगे. शासन की बागडोर संभालते ही कहा था कि हम 2022 आते आते किसानों की आमदनी 2 गुना करेंगे. यह हम फिर से अपने उसी संकल्प को दोहरा रहे हैं और उस दिशा में हम 5 वर्षों में तेजी से आगे बढ़े हैं. घोषणा इस संकल्प पत्र में यह भी कहा है कि 1 लाख तक का जो क्रेडिट कार्ड पर लोन मिलता है, 1 लाख तक का क्रेडिट कार्ड पर जो लोन मिलता है उस पर 5 वर्षों के लिए रेट ऑफ इंटरेस्ट 0% होगा. 0% ब्याज दर पर 1 लाख का वो कर्ज लेंगे. ग्रामीण क्षेत्रों का विकास, हमारी यह धारणा है कि जब तक इस देश के किसानों का विकास नहीं होगा, जब तक इस देश के गांवों का विकास नहीं होगा, तब तक सचमुच हमारे देश के विकास का जो स्वप्न है वह साकार नहीं हो पाएगा. इसीलिए दृढ़ इच्छा शक्ति का परिचय देते हुए हम लोगों ने फैसला किया है कि हमारे प्रधानमंत्री जी ने, अध्यक्ष जी ने, 25 लाख करोड़ तक का ग्रामीण क्षेत्र के विकास पर 5 वर्षों में खर्च करेंगे. 25 लाख करोड़. अभी हाल में ही एक किसान सम्मान निधि योजना
आदरणीय प्रधानमंत्री जी के द्वारा लॉन्च की गई थी, यानी एक इनकम सपोर्ट था इस देश के किसानों के लिए 6000 रुपया प्रतिवर्ष, जिनके पास 2 हेक्टेयर से कम की जमीन है उनको दिया जाएगा। पहली किस्त जा चुकी है, दूसरी किस्त जाने वाली है, लेकिन मैं यहां प्रशंसा करना चाहता हूं प्रधानमंत्री जी की संवेदनशीलता को। जब इनके साथ इस संकल्प पत्र को तैयार करने के लिए बैठे थे तो इनके उन्होंने ये कहा प्रधानमंत्री जी ने कि मुझे कुछ अजीबोगरीब लगता है कि हम कोई भी लाभ यदि देना है तो केवल कुछ ही लोगों तक हम क्यों सीमित रखना चाहते हैं। 2 हेक्टेयर तक का ही किसान नहीं, बल्कि जो भी किसान होगा उस सभी किसानों को हम यह इनकम सपोर्ट 6000 रुपये का देंगे, यह जो है उन्होंने कहा और उसको हम लोगों ने अपने संकल्प पत्र में शामिल किया है। सभी किसानों को यह किसान सम्मान निधि का लाभ मिलेगा। बड़ी बात यह भी हम लोगों ने फैसला किया है, आजाद भारत के इतिहास में शायद किसी ने सोचा नहीं होगा कि स्मॉल और मार्जिनल फार्मर्स, छोटे और सीमांत किसानों को पेंशन की सुविधा भी देंगे 60 वर्ष के बाद, पेंशन की सुविधा भी।